ઇએમસીના હાઉસિંગ કમિટીના ચેરમેન અધિકારી રાજનો ભોગ બન્યા છે હાઉસિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનરે પત્ર લખ્યો છે એસ્ટેટ વિભાગના અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અધિકારીઓ માહિતી આપતા ન હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે અધિકારીઓ સૂચના મુજબ કામ ન કરતા હોવાની રજૂઆત છે ઈએમસી આવાસમાં ગેરકાયદે રહેતા લોકો સામે કાર્યવાહીની પણ સૂચના આપી હતી છેલ્લા ઘણા સમયથી કમિટીમાં સૂચના છતાં યોગ્ય કાર્યવાહી ન કરાઈ સાતસો ને નોટિસ બજાવ્યા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી એસ્ટેટ વિભાગે પોતાની જવાબદારી પણ નિભાવી નથી ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક કમિટીના ચેરમેન અધિકારી રાજનો ભોગ બન્યા છે શું છે આખો વિષય શા માટે આ મામલો તેમને મ્યુનિસિપલ કમિશનર સુધી પત્રરૂપે પહોંચાડવાની જરૂર પડી આપણે સીધા તેમની સાથે જ વાત કરીશું અશ્વિનભાઈ તમે જે પત્ર લખ્યો છે મ્યુનિસિપલ કમિશનરને હાઉસિંગ કમિટીના ચેરમેનના હોદ્દાની રૂએ કયો વિષય છે શા માટે જ તમને આખરે આ પગલું ભરવું પડ્યું તમારું જ શાસન છે અને અધિકારીઓની સામે તમે રજૂઆત ફરિયાદ કરતો પત્ર કમિશનરને લખો છો આજે જે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે ફરિયાદ સ્વરૂપે નથી પણ મારા વિભાગની અંદર હાઉસિંગ એન્ડ ઇડબલ્યુસ આવાસ યોજના અંતર્ગત હું એના ચેરમેન તરીકે મારી જવાબદારીના ભાગરૂપે આજે પત્રો લખ્યો છે કે ભાઈ આવાસ યોજના અંતરમાં આવાસ યોજનાની અંદર છેલ્લા બે વર્ષથી મારી કમિટી અને મારા કમિશન કમિટીના સભ્યશ્રીઓ દ્વારા અવારનવાર જે ભાડે મકાનો લીધેલા છે પોતાનું ઘરનું ઘર આપણે એને આપ્યું સાડા ત્રણ લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયાના ભાવે અને એ લોકોએ જ્યારે મકાન ભાડે આપી દીધા એના માટેની અમારી એક જદ્દો જહદ હતી અમારી એક ઉઘરાણી હતી કમિશન આ કમિટી સમક્ષના અધિકારીઓ સમક્ષ બે આ લોકોને જે ભાડે આપી દીધા છે એ મકાનો આપણે પરત લઈ લેવા જોઈએ એ મકાનો પરત લઈ અને જેને જરૂરિયાતવાળા લોકો છે એના માટે એ લોકો મકાન આપણે એને ફાળવવા જોઈએ અમારી રજૂઆત કાયમ માટે તે રહેતી હતી એના સ્વરૂપે અમે છેલ્લા બે વર્ષથી આ વાતો કરતા હતા એમાંથી અધિકારી અને વિભાગો દ્વારા લગભગ સાતસો ને લોકોને નોટિસો ફાળ પાઠવવામાં આવી મોકલવામાં આવી ત્યારબાદ એ નોટિસોના પહેલી નોટિસ એવી હતી કે ભાઈ કારણ દર્શક નોટિસ તમે શેના માટે મકાન ભાડે આપ્યું એનું કારણ દર્શક નોટિસનો કોઈ જવાબ ના આવે તો ત્યાર પછી શું એવી અમારી રજૂઆત હતી એક ચેરમેન તરીકે અને મારી કમિટીના સભ્યો તરીકે એનો કોઈ જવાબ આજ દિન સુધી નહોતો અને કમિશનરશ્રીને વિનંતી સાથે પત્ર લખ્યો છે કે ભાઈ આની અંદર આગળ કાર્યવાહી થવી જોઈએ આ દોઢ વર્ષે સાતસોનું ઓગણ છે પણ જો આ કામમાં કામગીરી થઈ હોત તો આજે રિઝલ્ટ જુદું હોત જો આપણે કામગીરી ભયા એક ગંભીરતાથી લીધી હોત ને તો આ કામગીરી સાતસોની જગ્યાએ સત્તરસોની ઉપર પણ હોત આ એક ગરીબનો હક છીનવાય રહ્યો એના માટેથી મેં સ માન્ય કમિશનરશ્રીને પત્ર લખ્યો છે આમ મારું કોઈ અંગર સ્વાર્થ નથી માત્ર ને માત્ર વિભાગની કામગીરી થોડી ઘણી નબળી છે એટલા માટે પત્ર લખ્યો જે પ્રમાણે ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઉસિંગ અને ઇડબ્લ્યુ એસ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેનને પત્ર લખવાની ફરજ પડી છે તેના પરથી અંદાજ આવી શકે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શું પરિસ્થિતિ છે કારણ કે આ પ્રથમ એવો દાખલો નથી આ પૂર્વે રેવન્યુ કમિટીના ચેરમેન પણ ટેક્સ વિભાગમાં કથિત જે કૌભાંડ થયું હતું તે મામલે પાંચ કરતાં વધુ વાર પત્ર લખી ચૂક્યા છે તેમ છતાં આજ દિન સુધી તેમને તેમના વિભાગના અધિકારીઓ તરફથી જવાબ મળ્યો નથી ત્યારે વધુ એક આ પત્ર મ્યુનિસિપલ કમિશનર પાસે પહોંચ્યા બાદ જે રીતે વર્તમાન મ્યુનિસિપલ કમિશનર કડક કામગીરી કરવા માટે હાલમાં જાણીતા છે તેઓ આ મામલામાં શું નિર્ણય કરે છે તે જોવું મહત્વનું રહેશે કેમેરા પર્સન મુકેશ ચોણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ